હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે વિભાજ્યતાની ચાવી જોઈ હતી. એની અંદર આપણે 2 વિભાજ્યતાની ચાવી, 3 વિભાજ્યતાની ચાવી, 4 વિભાજ્યતાની ચાવી, 5 વિભાજ્યતાની ચાવી અને 6 વિભાજ્યતાની ચાવી, બરાબર આની ચર્ચા કરી હતી. થોડુંક એનું રિવિઝન કરી લઈએ. તો કે જો 2 વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે 2 વિભાજ્યતાની ચાવીની અંદર એકમનો અંક કોણ હોવો જોઈએ? તો એકમનો અંક 0, 2, 4, 6 અથવા તો 8, બરાબર છે. જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હશે તો આ સંખ્યાને તમે 2 વડે વિભાજ્ય કરી શકો, એટલે કે 2 વડે તમે એને ભાગી શકો. 3 વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે સંખ્યાના અંકોના સરવાળાને કેટલા વડે? તો કે 3 વડે. સંખ્યાના અંકોના સરવાળાને, એટલે કે જે સંખ્યા આપી છે એનો તમારે સરવાળો કરવાનો, અને અંકોના સરવાળાને જો તમે 3 વડે ભાગી શકો તો એ આખી સંખ્યા છે, આખી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. પછી 4 વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકોને, બરાબર છે, આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકોને કેટલા વડે? તો કે 4 વડે જો તમે ભાગી શકતા હોય તો આપેલ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 4 વડે. 5 વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે જે સંખ્યાનો એકમનો અંક કોણ હોવો જોઈએ? કાં તો 0 અને કાં તો 5. જે સંખ્યાના એકમનો અંક 0 અથવા તો 5 હશે તો આ સંખ્યાને તમે કેટલા વડે ભાગી શકશો? તો કે આ સંખ્યાને તમે 5 વડે ભાગી શકશો. પછી જો 6, તો કે 6 અંદર શું હતું? તો કે જે સંખ્યાને 2 અને 3, બરાબર છે, સંખ્યાને શેના વડે? તો કે 2 અને 3 આ બંને વડે તમે તો ભાગી શકતા હોય, બરાબર છે, તો એ સંખ્યાને તમે 6 વડે ભાગી શકો, બરાબર છે. ત્યાર પછી જો આજના લેક્ચરની અંદર, તો આજના લેક્ચરની અંદર આપણે જોવાની છે 7 વિભાજ્યતાની ચાવી, બરાબર છે. આપણને ખબર કેમ પડશે કે આ સંખ્યા 7 વડે વિભાજ્ય છે કે નથી? તો કે જુઓ, તમને શું કીધું છે? તો કે આપેલ સંખ્યાના એકમના અંકને કેટલા વડે ગુણવાના? 5 વડે. તો જુઓ, પ્રેક્ટિકલ પણ સાથે કરતા જઈએ. તો કે તમને 147 આપ્યા છે. હવે 147માં એકમનો અંક કોણ છે? તો કે 7, બરાબર છે. 147ની અંદર એકમનો અંક કોણ છે? તો કે 7. હવે રકમમાં શું કીધું? જુઓ, તો કે આપેલ સંખ્યાના એકમના અંકને 5 વડે ગુણી, તો જુઓ ગુણી નાખો, કેટલો જવાબ આવશે? 35. હવે આગળ વાંચો, 5 વડે ગુણી પછી શું કીધું? તો કે મળતા જવાબને બાકીની સંખ્યામાં ઉમેરી. બાકી એટલે જો વૈધી કોણ તમારી પાસે? તો કે 14. તો કે જો બાકીની સંખ્યા 14 છે અને મળતો જવાબ એટલે કોણ મળ્યો? 35. એમાં ઉમેરી જે સંખ્યા મળે, હવે કઈ સંખ્યા મળે? તો કે જો 5 ને 4 9, 3 ને 1 4, બરાબર, એટલે કે 49 તમને જવાબ મળ્યો. એટલે કે જે સંખ્યા મળે એને જો તમે 7 વડે ભાગી શકો, 49 છે એને તમે 7 વડે ભાગી શકો, તો કે હા, આપેલી સંખ્યાને તમે 7 વડે ભાગી શકો, બરાબર છે. એટલે તમારે જો આમાં શું યાદ રાખવાનું? તો કે 7 વિભાજ્યતાની ચાવીમાં તમારે એટલું યાદ રાખવાનું કે એકમના અંકને કેટલા વડે ગુણવાના? તો એકમના અંકને તમારે 5 વડે ગુણવાના, બરાબર છે. એકમના અંકને કેટલા વડે ગુણવાના? 5 વડે. પછી શું કરવાનું? તો કે જે બીજી સંખ્યા છે, એટલે કે બાકી જે વૈધી છે, એ સંખ્યામાં તમારે ઉમેરી દેવાના, અને જો ઉમેર્યા પછી એને તમે 7 વડે ભાગી શકો તો આપેલી આખી સંખ્યા છે એને તમે 5 વડે વિભાજ્ય કરી શકો, બરાબર છે. હવે ચેક કરીએ કે 147 છે એને તમે 5 વડે ભાગી શકો છો કે નહીં. તો કે જો, સોરી, 7 વડે. તો જો 7નો ટેબલ બોલો, તો કે 7 2 ને 14, 0 0, ઉપરથી કેટલા ઉતારશો? 7 7 એકમ 7, બરાબર છે. એનો મતલબ એવો કે તમે એને 7 વડે ભાગી શકો છો, બરાબર. બીજું ઉદાહરણ જુઓ. બીજા ઉદાહરણમાં શું આપ્યું છે? તો કે જો 55 23. હવે જો એકમનો અંક કોણ છે? તો કે એકમનો અંક સાહેબ મારી પાસે 3 છે. તો આપણે શું કીધું હતું? તો કે આપેલી સંખ્યામાં એકમના અંકને કેટલા વડે ગુણવાના? 5 વડે. તો કે 3ને તમે 5 વડે ગુણશો એટલે જવાબ કેટલો થશે? 15. હવે શું કીધું?
મળતા જવાબને એટલે કોણ મળ્યો 15, બાકીની સંખ્યામાં ઉમેરવાનો, બાકીની સંખ્યા કેટલી થશે 552, તો કે જો 552ની અંદર 15 જે જવાબ તમને મળ્યો બરાબર છે એને ઉમેરી દો, તો કે 15 ના 15 કરો સરવાળો કેટલો થશે 5 ને 2 7, 5 ને 1 6, 5 ના 5 567 મળ્યો. હજી સાહેબ મને આમાં ખબર ન પડી 567 છે એ 7 વડે વિભાજ્ય છે કે નહીં, તો કે જો એનું પાછું તમે એ જ વસ્તુ કરો, 567 છે એની પાછી એ જ વસ્તુ કરો, તો કે જો હવે એમાં એકમનો કોણ છે તો કે 7, કેટલા વડે ગુણવાના હતા 5 વડે, કેટલા થશે 35. બાકીની સંખ્યા કઈ થઈ ગઈ, તો કે બાકીની સંખ્યા મારી પાસે છે સાહેબ 56, એમાં મળતો જવાબ કોણ હતો તો કે 35 ઉમેરી દો, કેટલા થશે 5 ને 6 11 નો 1 વધી કેટલા થશે 1, 5 ને 3 8 ને 1 9 બરાબર છે. ચાલો 9 આવ્યા, હજી ખબર પડી તો કે ના, તો હજી પાછી એ જ પ્રોસેસ કરો. કોણ આવ્યું તો કે 91 જવાબ આવ્યો, તો કે જો 91ની અંદર જો 91ની અંદર એકમનો અંક કોણ છે તો કે 1, એને કેટલા વડે ગુણવાના 5 વડે, 5 વડે ગુણી નાખ્યા, જવાબ કેટલો આવશે 5, બાકીની સંખ્યા કોણ છે તો કે 9, 9ની અંદર 5 ઉમેરી દો કેટલા થશે 14, જો 14 છે એ 7ના ટેબલની અંદર આવે તો કે હા બરાબર છે, એનો મતલબ એવો કે આ સંખ્યા છે એને તમે 3 વડે ભાગી શકો બરાબર છે. તો 7ની વિભાજ્યતાની ચાવી શું હતી, તો કે 7ની વિભાજ્યતાની ચાવીની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે એકમનો અંક છે, એકમના અંકને તમારે કેટલા વડે ગુણવાના, એકમના અંકને 5 વડે ગુણી બાકીની સંખ્યામાં ઉમેરી દેવાના બરાબર છે. આ પ્રોસેસ જ્યાં સુધી કરતી જવાની, તો કે જ્યાં સુધી તમને ખબર ન પડે ને ત્યાં સુધી બરાબર છે. 7નો ટેબલની અંદર સંખ્યા આવી જવી જોઈએ બરાબર છે, ત્યાં સુધી આ પ્રોસેસ કરતી જવાની. જો આની બીજી પણ રીત છે બરાબર છે, એકમના અંકને તમારે 5 વડે ન ગુણવા હોય તો આની બીજી રીત છે. જો બીજી રીતની અંદર શું કહે છે, તો કે ત્યાં તમને એવું કીધું છે કે સૌ પ્રથમ આપેલ સંખ્યામાંથી એકમના અંકને દૂર કરો, તો કે જો આપણી પાસે સંખ્યા કઈ હતી 147 બરાબર, એમાં એકમના અંકને દૂર કરો એટલે 7 એકમનો અંક છે એને દૂર કરી નાખો, જો આ સાઈડમાં લખી નાખો. ત્યારબાદ શું કરવાનું, તો કે એકમના અંકના કેટલા કરવાના 2 ગણા, 2 ગણા કરો કેટલા થશે 14. હવે શું કરવાનું, તો કે બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરો. બાકી રહેલી સંખ્યા કઈ હતી 14, તો કે 14માંથી જે જવાબ મળ્યો એને બાદ કરો એટલે 0. હવે જો અહીંયા ખાસ ધ્યાન આપજો, કાં તો અહીંયા જવાબ 0 આવશે, કાં તો 7ના ગુણકનો આવશે, એટલે કે 7ના ટેબલની અંદરની સંખ્યા આવશે, કાં તો જવાબ 0 આવશે કાં તો 7ના ટેબલની કોઈ પણ સંખ્યા આવશે બરાબર છે. જો આવું બને તો સમજ લેવાનું કે આ સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય બનશે બરાબર છે. જો આવું બને તો આપણે સમજી લેવાનું કે આ સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય થશે. ક્યારે, તો કે સૌ પ્રથમ શું કરવાનું, તો કે એકમના અંકને દૂર કરીને એના ડબલ કરી નાખવાના બરાબર છે. એકમના અંકને દૂર કરીને એના શું કરી નાખવાના, ડબલ કરી નાખવાના. અને ડબલ કર્યા પછી તમારે શું કરવાનું, તો કે બાકી રહેલી સંખ્યામાંથી બાદ કરવાના. જો કાં તો જવાબ 0 આવશે કાં તો 7ના ગુણકની કોઈ સંખ્યા આવશે બરાબર છે. જો આવું બને તો સમજી જવાનું કે આ સંખ્યા કેના વડે વિભાજ્ય થશે, 7 વડે. જો બીજું ઉદાહરણ કોણ છે, તો કે 55 23 બરાબર છે. હવે જો એમાં એકમનો અંક કોણ છે, તો કે 3. 3ને પહેલાં દૂર કરીને એના ડબલ કરો, 3ને દૂર કરીને એના ડબલ કર્યા તો જવાબ કેટલો આવ્યો 6 બરાબર છે. બાકીની સંખ્યામાંથી બાદ કરો, 2માંથી 6 તો નહીં જાય એટલે અહીંયા તમે શું લેશો 10 કો, 5 ઉપર 10 કો લેશો તો ઉપર કેટલા આવશે 4, 12માંથી 6 જાય તો 6 ઉપર ને 4 ના 4, 5 ના 5. હજી સાહેબ 546ની અંદર મને ન ખબર પડી, તો એમાંથી એકમનો અંક દૂર કરો, 6ને દૂર કર્યા બરાબર છે, 6ને તમે દૂર કર્યા. હવે 6ને દૂર કર્યા પછી આપણે શું કરવાનું હતું, તો કે એના ડબલ કરવાના. 6ને દૂર કર્યા પછી ડબલ કરો કેટલા થશે 12 બરાબર છે. તો બાકીની સંખ્યામાંથી બાદ કરી નાખો તો 54માંથી 12 જશે એટલે જવાબ આવશે 2, 5માંથી 1 જાય તો 4. 42 છે એ 7 વડે વિભાજ્ય છે, તો કે હા, એનો મતલબ એવો કે આખી સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય છે. તો જો 7ની વિભાજ્યતાની ચાવી તમારે 2માંથી કોઈ પણ એક જ યાદ રાખવાની. પેલી વિભાજ્યતાની ચાવી શું હતી, તો કે પેલી વિભાજ્યતાની ચાવીમાં તમારે શું યાદ રાખવાનું, તો કે એકમનો અંક છે એને કેટલા વડે ગુણવાનું, તો કે એકમના અંકને તમારે 5 વડે ગુણવાનું. એકમના અંકને 5 વડે ગુણ્યા પછી જે મળતો જવાબ છે
બરાબર છે ને બાકીની સંખ્યામાં શું કરવાનો ઉમેરવાનો ખાસ જોઈજો અહીંયા શું કીધું છે તો કે જે મળતો જવાબ છે એને બાકીની સંખ્યામાં ઉમેરવાનો અને ઉમેર્યા પછી જો એને તમે 7 વડે ભાગી શકો તો આપેલી સંખ્યા છે એને તમે 7 વડે ભાગી શકો બીજાની અંદર જો તો કે બીજાની અંદર તમને શું કીધું તો કે બીજાની અંદરથી તમારે શું યાદ રાખવાનું તો કે એકમના અંકને દૂર કર્યા બાદ એકમના અંકના કેટલા ગણા કરવાના બે ગણા બે ગણા કર્યા પછી આપેલી સંખ્યામાંથી એને શું કરવાનું બાદ જો આ 5 વડે ગુણો તો અહીંયા ઉમેરવાનું 2 વડે ગુણો ત્યારે બાદ કરવાનું થશે પછી બાકીની સંખ્યા વધે એ જો એને તમે 7 વડે ભાગી શકતા હોય બાદ કર્યા પછી બરાબર છે 7 વડે તમે ભાગી શકતા હોય તો આપેલી સંખ્યાને તમે 7 વડે ભાગી શકો ત્યારબાદ જો 8ની વિભાજ્યતા ચાવી 8ની વિભાજ્યતા ચાવી શું છે તો કે 8ની વિભાજ્યતાની ચાવીમાં તમને કીધું છે કે છેલ્લા 3 અંકોને છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો હવે જો 4ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે 4ની વિભાજ્યતાની ચાવીની અંદર તમને કીધું હતું કે છેલ્લા 2 અંકોને તમારે 4 વડે ભાગવાના હતા છેલ્લા 2 અંકોને જો તમે 4 વડે ભાગો તો એ સંખ્યાને તમે 4 વડે ભાગી શકાય જ્યારે 8ની વિભાજ્યતાની ચાવીમાં તમારે શું યાદ રાખવાનું તો કે છેલ્લા 3 અંકો છે એ 3 અંકોને જો તમે 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો તો કે જુઓ આપણી સંખ્યાની અંદર છેલ્લા 3 અંક કોણ છે તો કે 984 8 વડે ભાગો 8 1 8 1 8 આઠ દુ 16 કેટલો જવાબ આવશે 2 ઉપરથી કેટલા ઉતાર્યા 4 8 3 24 બરાબર છે એનો મતલબ એવો કે છેલ્લા 3 અંક છે છેલ્લા 3 અંકને તમે 3 વડે ભાગી શક્યા એટલે આપેલી સંખ્યા છે આપેલી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો બરાબર છે સોરી 8 વડે બરાબર છે છેલ્લા 3 અંકો છે એને તમે 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યા છે એને તમે 8 વડે ભાગી શકો જો ચેક કરો આખી સંખ્યાને 62984 બરાબર છે 8 વડે ભાગવાનો છે ચાલો 8નો ટેબલ બોલવો પડશે 8 7 કેટલા થશે 56 62માંથી 56 કાઢવાના છે કેટલા વધશે તો કે 62માંથી 56 જશે એટલે 6 વધશે ઉપરથી કેટલા ઉતાર્યા 9 88 કેટલા થશે 64 8 9 72 વધી ગયા તો જવાબ આવશે 88 64 કેટલો જવાબ આવશે 5 ઉપરથી કેટલા ઉતારશો 8 હવે ટેબલ બોલશો કેટલા થશે તો કે 8 7 56 કેટલા આવ્યા 2 ઉપરથી કેટલા ઉતારશો 4 8 3 24 બરાબર ને જો 8 વડે વિભાજ્ય થઈ ગયું બરાબર તો 8ની વિભાજ્યતાની ચાવી તમારે શું યાદ રાખવાની તો 8ની વિભાજ્યતાની ચાવી તમારે યાદ રાખવાની કે છેલ્લા 3 અંકો છે છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો બરાબર છે હવે જો 8ની વિભાજ્યતાની ચાવી બીજી પણ છે એમાં શું આપ્યું છે તો કે જો 8ની વિભાજ્યતાની બીજી ચાવીમાં જો જે સંખ્યાના જમણી બાજુના 3 અંકોને હવે જો આપણી પાસે સંખ્યા કોણ હતી તો કે 62984 બરાબર છે જો હું એ લખું છું 62984 જમણી બાજુના 3 અંકોને હવે જો 3 અંકો કયા છે 9 8 અને 4 9 8 અને 4 જમણી બાજુના 3 અંકોને ક્રમશઃ કેટલા તો કે 4 પછી કોણ છે 2 પછી કોણ છે 1 વડે ગુણવાથી બરાબર છે ચાલો એને ગુણો તો કેટલા થશે પેલાની અંદર થશે 9 4 36 8 2 16 4 1 4 ગુણવાથી મળતી સંખ્યાઓના સરવાળાને તો સરવાળો કરો 6 ને 6 12 12 ને 4 16 નો 6 વધી કેટલી આવશે 1 3 ને 1 4 4 ને 1 5 ચાલો સરવાળો મેળો 56 સરવાળાને જો તમે 8 વડે ભાગી શકો એટલે 56 છે તમે એને 8 વડે ભાગી શકો તો કે હા 8 7 56 8 વડે ભાગી શકો તો તે સંખ્યા છે એને 8 વડે ભાગી શકાય બરાબર છે તો ફરીથી સાંભળજો જવાબ શું હતો તો કે 8 વડે વિભાજ્યતાની બીજી ચાવી સાંભળો
બીજી ચાવીમાં શું હતું? તો કે જમણી બાજુના ત્રણ અંકો, બરાબર છે, ત્રણ અંકો કયા છે? 9, 8, 4, બરાબર. એને કેટલા વડે ગુણવાના? તો કે પહેલી સંખ્યા છે એને 4 વડે ગુણવાના, બીજા છે એને 2 વડે ગુણવાના, ત્રીજાને 1 વડે ગુણવાના, અને પછી શું કરવાનું? તો કે પછી એનો સરવાળો કરવાનો. અને સરવાળો કર્યા પછી ખાસ વિદ્યાર્થી મિત્રો, જો એને તમે 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યા છે એને 8 વડે ભાગી શકાય. પહેલી રીતની અંદર શું હતું? તો કે પહેલી રીતની અંદર તમને એવું કીધું હતું કે ત્રણ અંકો કયા? છેલ્લા ત્રણ અંકો. છેલ્લા ત્રણ અંકોને તમે જો 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યા છે એને 8 વડે ભાગી શકાય. બીજી વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે જમણી બાજુના ત્રણ અંકો મને પહેલાં તમારે શું કરવાનું? તો કે પહેલા અંકને 4 વડે ગુણવાના, બીજાને 2 વડે ગુણવાના, ત્રીજાને 1 વડે ગુણવાના, બરાબર છે. ગુણ્યા પછી એનો શું કરવાનો? સરવાળો. અને એને તમે જો 8 વડે ભાગી શકતા હોય તો આપેલી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો. ત્યાર પછી જો 9ની વિભાજ્યતાની ચાવી. 9ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે. જો આગળનો 3ની વિભાજ્યતાની ચાવી હતી ત્યાં શું હતી? તો કે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે અહીંયા હતું, અહીંયા શું છે? 9 વડે. 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 9 વડે ભાગી શકાય, બરાબર છે. જો અંકોના સરવાળાને 3 વડે ભાગી શકો તો સંખ્યાને 3 વડે ભગાય, અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો એનો મતલબ એવો સંખ્યાને 9 વડે ભાગી શકાય. તો કે જો ચેક કરીએ, 54, 99 સરવાળો કરો તો 5 ને 4, 9, 9 ને 9, 18, 18 ને 9, 27, 27 ને પાછા ચેક કરી નાખો, 7 ને 2, 9, 9 છે એને 9 વડે ભાગી શકાય? તો કે હા. તો એનો મતલબ એવો આખી સંખ્યા છે એને 9 વડે ભાગી શકાય. તો કે જો 54, 99 ભાગ્યા 9, 9 6 54, 0 0 ઉપરથી આવશે 9, 9 એકમ 9, 0 પાછા ઉપરથી આવશે 9, 9 એકમ 9, બરાબર છે. એનો મતલબ એવો સંખ્યાને તમે 9 વડે ભાગી શકો, બરાબર છે. તો યાદ શું રાખવાનું? તો કે 3ની વિભાજ્યતાની ચાવીમાં તમારે એટલું યાદ રાખવાનું કે અંકોના સરવાળાને જો તમે 3 વડે ભાગી શકતા હોય તો સંખ્યાને તમે 3 વડે ભાગી શકો, અંકોના સરવાળાને તમે 9 વડે ભાગી શકતા હોય તો સંખ્યાને તમે 9 વડે ભાગી શકો, બરાબર છે. જો ત્યાર પછી 10ની વિભાજ્યતાની ચાવી. તો કે 10ની વિભાજ્યતાની ચાવીમાં શું છે? તો કે એકમનો અંક કોણ હોવું જોઈએ? 0. હવે જો 5ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એકમનો અંક કાં તો 0 હશે કાં તો 5 હશે, બરાબર. 5ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? કાં તો એકમનો અંક 0 હશે ને કાં તો 5 હશે. તો એને તમે 5 વડે વિભાજ્ય કરી શકો, એટલે કે 5 વડે ભાગી શકો. પણ અહીંયા શું છે? તો કે એકમનો અંક 0 છે, એકમનો અંક 0 છે, તો તમે શેના વડે ભાગી શકશો? 10 વડે ભાગી શકશો. તો કે જો ઉદાહરણની અંદર તમે જોશો ને, તો ઉદાહરણની અંદર બધે એકમનો અંક 0 દેખાય છે. જો પહેલામાં 0 છે, 4000માં 0 છે, 1050માં 0 છે, 750માં 0 છે. ઉદાહરણ એક ચેક કરી લઈ, 200 ભાગ્યા 10, 10 2 20, 0 0 ઉપરથી 0 નીચે ઉતરશે, લાઈન શું લાગશે? 0. તેનો મતલબ એવો એકમનો અંક 0 છે તો એ સંખ્યાને તમે 10 વડે ભાગી શકો, બરાબર છે. ફરીથી રિવિઝન કરી લઈ. તો કે જો 7ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? તો કે 7ની વિભાજ્યતાની ચાવીમાં એકમના અંકને કેટલા વડે ગુણવાના હતા? 5 વડે. 5 વડે ગુણ્યા પછી બાકીનો જે જવાબ મળે છે એ બાકીની સંખ્યામાં તમારે શું કરવાનું? ઉમેરી દેવાનું. અને ઉમેર્યા પછી જો તમે એને 7 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય. બીજી રીત કઈ હતી? તો કે એકમના અંકને દૂર કર્યા પછી એકમના અંકને કેટલા વડે ગુણવાના? 2 વડે. 2 વડે ગુણ્યા પછી બાકી રહેલી સંખ્યામાંથી એને શું કરવાના? તો કે ખાસ બાદ કરવાના. બાદ કર્યા પછી જો તમે એને 7 વડે ભાગી શકો તો આપેલી સંખ્યા છે એને 7 વડે ભાગી શકો. 8ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે 8ની વિભાજ્યતાની પહેલી ચાવી એ હતી કે છેલ્લા 3 અંકોને તમે જો 8 વડે ભાગી શકો, છેલ્લા 3 અંકોને તમે જો 8 વડે ભાગી શકો તો આખી સંખ્યા છે, આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો. બીજી રીત કઈ હતી? તો કે બીજી રીતની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એવું કીધું હતું કે જમણી બાજુના 3 અંકો તમારે લખવાના, બરાબર છે. શું કરવાનું? તો કે જમણી બાજુના 3 અંકો લખવાના. એને ક્રમશઃ તો કે પહેલાને 4 વડે ગુણવાનું, બીજાને 2 વડે ગુણવાનું, ત્રીજાને 1 વડે ગુણવાનું, બરાબર.
પહેલાને 4 વડે ગુણવાનું, બીજાને 2 વડે ગુણવાનું, ત્રીજાને 1 વડે ગુણવાનું અને પછી શું કરવાનું ગુણ્યા પછી તો કે એનો જે સરવાળો છે એ સરવાળાને જો તમે 8 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યા છે એ આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો। 9 ની વિભજિત અંશ આવી તો કે અંકોના સરવાળાને જો તમે 9 વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો અને અંકોના સરવાળાને 3 વડે ભાગી શકો તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકો। આ 3 ને વિભાજ્યતાની ચાવી। 10 ની વિભાજ્યતાની ચાવી શું છે તો કે એકમનો અંક કોણ હોવો જોઈએ? શૂન્ય। એકમનો અંક શૂન્ય હશે તો એ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 10 વડે ભાગી શકાય। બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેશન પૂરો કરીએ છીએ। નવા સેશનની અંદર કંઈક નવી જ વિભાજ્યતાની ચાવીઓ સાથે આપણે મળશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય।